शैक्षणिक कार्य शुरू थयुं नथी। तेम छतां सुरेन्द्रनगर जिल्लानी खानगी शाळाओ द्वारा वालीओने फी भरवा दबाण करवामां आवी रह्युं होवानी फरियादो उठी रही छे, त्यारे तेना विरोधमां सुरेन्द्रनगर एनएसयूआई द्वारा कलेक्टर कचेरी बहार सूतळी बॉम्ब फोड़ी उग्र सूत्रोच्चार साथे विरोध प्रदर्शन करवामां आव्युं हतुं। तेमज कलेक्टर कचेरीमां लेखित आवेदन पत्र पाठवता जणाव्युं के सरकार द्वारा 10 जूने फी अंगे निर्णय लेवानो वायदो करवामां आव्यो हतो, परंतु हजी सुधी कोई निर्णय कर्यो नथी। त्यारे खानगी શાળાઓમાં 50% ફી માફ કરવામાં આવે તેમજ સરકારી શાળાઓમાં વર્ગો વધારવામાં આવે તેવી માંગ છે। કોરોના મહામારીમાં શાળાઓ બંધ છે અને છતાં પણ ફી બાબતે શાળાઓ તરફથી વિદ્યાર્થીઓને અને વાલીઓને બહુ જ ઉઘરાણી કરવામાં આવે છે, ત્યારે આજે અમે સુરેન્દ્રનગર જિલ્લા એનએસયુઆઈએ કલેક્ટર કચેરીની બહાર બોમ્બ ફોડીને આ બહેરી સરકારને કાન સુધી ગુજરાતના લોકોની અને વાલીઓનો અવાજ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે। ગુજરાતભરમાંથી વાલીઓ વિદ્યાર્થીઓ અને વિરોધ પક્ષ દ્વારા વારંવાર સરકારને ફી માફી બાબતે કોઈ નિર્ણય લેવાની રજૂઆત કરવા છતાં સરકાર કોઈ નિર્ણય નથી લઈ રહી। મુખ્યમંત્રીએ 10 જૂને કીધું હતું કે સરકાર નિર્ણય લેશે, છતાં પણ મુખ્યમંત્રી કોઈ નિર્ણય નથી લઈ રહ્યા, આ એમના નિર્ણય શક્તિની નબળી છે એ સાબિત કરે છે। એટલે આજે અમે ભગતસિંહે જેમ બ્રિટિશ સરકારમાં બોમ્બ ફોડીને સરકારના કાન સુધી અવાજ પહોંચાડ્યો હતો, એવી રીતે પ્રત્યેકાત્મક રીતે બોમ્બ ફોડી અને સરકારના કાન સુધી વાલીઓની વેદના પહોંચાડવાનો પ્રયત્ન કર્યો। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદ જિલ્લામાં ખાણ ખનીજ વિભાગ દ્વારા દરોડા